दबंग नी स्टाइल करे छे તું કેવાય એ તો કોઈથી ના જીતાય ચંડુ પરખી રહ્યો છે દિલ્હી શહેરમાં એ જાગો જાગો રે જવાનો હિન્દુસ્તાન આ બાળકને એટલા માટે કે જ્યારે જ્યારે બાળકની સાથે બેસે ત્યારે ટીચર્સ એના સાથે સપોર્ટમાં જ હોય છે અને બાળકની સાથે રહી અને બાળકને હાથ સાથે હાથ મિલાવી અને એને પહેલાં શરૂઆતથી એને પ્રિન્ટિંગ દ્વારા એને શીખવતા આવ્યો છે અમે કેવી રીતે આત્મનિર્ભર થઈ શકે છે તે માટે અહીંયા શાળાની અંદર પ્રયાસો થઈ રહ્યા છે. અચ્છા, અને આ બધા કલર કર્યા કોણે શીખવાડ્યું તમને? આ બધું મીણબત્તી બનાવવાનું ને સાહેબે શીખવાડ્યું. હા, આ બાળકોની અંદર એક ગુસ્સો વધારે કરવો, પછી જીદી પણ વધારે હોય છે. ઘરેથી એ બાળકો કંઈક પ્રોબ્લેમ થયો હોય તો એ અહીંયા આવીને એ પ્રોબ્લેમનો ઘણી વાર આપણી ઉપર એટેક પણ કરવાનો પ્રયત્ન કરતો હોય, પણ બાળકોને આપણે સતત એમને સમજાવવાથી, એમનું કાઉન્સેલિંગ કરવાથી બાળકોમાં ઘણો બધો સુધારો આવી શકતો હોય છે. જીમ કેવી રીતે કરવી, બેસવું કેવી રીતે, કપડાં કેવી રીતે પહેરવા, શોર્ટના બટન કેવી રીતે બંધ કરવા, એ તમામ વસ્તુ જે છે આ બાળકોને શીખવાડવામાં આવી રહી છે. સાડી પહેરી પર વાગ તારા માગે તર વાગ તારા મટો મગ બિન ને વેચો ક સાડી છેડો છૂટી ગઈ મગન મમા આવી ગઈ મગર બિન ખાઈ ગયો. અમે એક એવી શાળામાં આવ્યા છીએ જ્યાં માનસિક દિવ્યાંગ જે બાળકો હોય છે તેમને ભણાવવામાં આવે છે. આ બાળકોને ભણાવવા કઠિન છે કારણ કે જે અન્ય બાળકોને જેવી રીતે ભણાવવામાં આવે છે તેમને અહીંયા અલગ જ રીતે ભણાવવામાં આવે છે. અહીંયા જે નોટ પેન હોય છે તે અલગ રીતે તેમને સમજાવવામાં આવે છે. તેઓ કેવી રીતે આત્મનિર્ભર થઈ શકે છે તે માટેના અહીંયા આ શાળાની અંદર પ્રયાસો થઈ રહ્યા છે. હું તમને બતાવવા માગીશ કે દિવાળી આવી રહી છે અને દિવાળીની તૈયારીઓ અહીંયા ચાલી રહી છે. જે બાળકો જે છે તેમને દીવા કેવી રીતે બનાવવા તે શીખવાડવામાં આવી રહ્યું છે. ટીચર જે છે તેમને સમજાવી રહ્યા છે કે આ દીવા જે છે અહીંયા કલર થાય છે. આ જે દીવા જે છે દીવાને પહેલાં સાફ કરવામાં આવે છે અને આ માટીના દીવા ઉપર કલર કરવામાં આવે છે અને ત્યારબાદ આ દીવા જે છે આપ જોઈ શકો છો કે કેવી રીતે કલર થઈને અહીંયા તૈયાર થાય છે. સાહેબ, આ ક્યારથી તમે શરૂઆત કરી છે? લગભગ આ દિવાળીના એટલે નવરાત્રા પહેલાં પહેલાં એટલે લગભગ મહિના એક મહિના પહેલાં અમે આ પ્રોસેસની શરૂઆત કરી દેતા હોય છે. ફર્સ્ટ ટાઈમ તો પહેલાં તો અમે આખા દીવા લાવી અને બાળકોને સાથે સફાઈ એટલે આઈ એન્ડ કોઓર્ડિનેશન પણ વધે અને બાળકનું એક્ટિવિટીમાં ધ્યાન પણ કેન્દ્રિત થાય. વોકેશનલ તાલીમ સેન્ટરના જે બાળકો છે એમના થકી અમે આ એક દિવાળી નિમિત્તે એક દીવાને લઈ અને અમે બજારમાં પણ જઈએ છીએ કે ભાઈ અમે પણ બધા સાથે સક્ષમ છીએ અને બધા સાથે રહી અને આવું કાર્ય કરી અને અમે પણ આવું કાર્ય કરી શકીએ છીએ અને અભ્યાસ પણ અમે કરી શકીએ છીએ. આ રીતનું એક્ટિવિટી અમે વોકેશનલ તાલીમ સેન્ટરમાં બાળકો દ્વારા કરાવતા હોઈએ છીએ. જે દીવા છે, મીણબત્તી, કેન્ડલ છે, પગલૂછન્યા છે, આવી અધર એક્ટિવિટી ફાઇલ, આ બધી એક્ટિવિટી અમે વોકેશનલ તાલીમમાં બાળકોને શીખવતા હોઈએ છીએ વર્ષ દરમિયાન ટોટલ. સાહેબ, આ જે બાળકો જે છે તેમને તમે કેવી રીતે સમજાવો છો કે તારે કલર કરવાનું છે? કારણ કે એનું આઈક્યુ જે બીજા બાળક કરતાં બહુ ઓછું હોય છે, કેવી રીતે તમે સમજો? આ બાળકને એટલા માટે કે જ્યારે જ્યારે બાળકની સાથે બેસે ત્યારે ટીચર્સ એના સાથે સપોર્ટમાં જ હોય છે અને બાળકની સાથે રહી અને બાળકને હાથ સાથે હાથ મિલાવી અને એને પહેલાં શરૂઆતથી એને
પેઇન્ટિંગ દ્વારા એને શીખવતા હોઈએ છીએ. અમે આખું વર્ષ દરમિયાન આવું પેઇન્ટિંગ છે, કલર છે, આવા કામ કરાવતા હોઈએ છીએ. આના આધારે અમે એમને ટેકલ કરી અને ધીમે ધીમે દીવા સુધી અમે લઈ આવતા હોઈએ છીએ. દીવાની બોર્ડર કરવી, દીવાની અંદર કલર કરવો, આવું સુશોભિત દીવા કરી અને અમે બજારમાં વેચાણ માટે મૂકતા હોઈએ છીએ. બિલકુલ. શું નામ છે બેટા તારું? ક્યુ. અચ્છા, શું બનાવો છો? દીવા. દીવા બનાવો છો? અચ્છા, કેવા દીવા બનાવો છો? દીવાને બીજું શું શું બનાવો છો? તારું નામ શું છે બેટા? એવું છે? શું બનાવો તમે? દીવા. દીવા કલર કરો છો? દીવાને તૈયાર કરો છો? બીજો કયો કલર છે? આજે બાળકો જે છે તેમને આ શિક્ષકો ઘણી મહેનત કરીને શીખવાડતા હોય છે, કારણ કે અન્ય શાળાઓની અંદર જે બાળકો હોય છે તેમના આઈક્યુ લેવલ તો કમ્પ્લીટ હોય છે, પરંતુ એમના આઈક્યુ લેવલ ઓછા હોય છે, જેના કારણે શિક્ષકો તેમને શીખવાડે છે, તેમને પણ ઘણી કઠિનતાનો સામનો કરવો પડતો હોય, કારણ કે અમને સમજાવવા ઘણી વખત મુશ્કેલ પડતા હોય છે. હું તમને બહાર લઈ જઈશ કે અમને આખી જે છે કમ્પ્લીટ તૈયારી કરી છે. હું આ તમને આ તરફ તમને બતાવવા માંગીશ કે આ આખા જે દીવા જે છે પોલિશ કરીને કલર કરીને તૈયાર કરવામાં આવ્યા છે. બહુ સરસ કલર કર્યો છે અને આની અંદર સાહેબ મીણ નાખવામાં આવે. હા, આની અંદર પછી જે ટોટલી દીવા તૈયાર થઈ જાય પછી અમે આની અંદર વેક્સ જેને મીણ આપણે મીણ અને એની દીવેટ સાથે કરી અને તૈયાર દીવડા કે જેથી કરીને તમે ઘરે લઈ જાઓ તો ખાલી પ્રગટાવાના જ રહે. અને આવા અમારા બાળકો હવે આ દીવા જે કલરફુલ થઈ અને તૈયાર થઈ ગયા છે એનું આખરી ઓપ એટલે કે હવે એનો મીણ અને દીવેટ મૂકી અને તૈયાર કરી દેશે. અને પછી યસ ઓકે. અને બાળકોને સાથે જરૂર રહેવું પડતું હોય છે અને સપોર્ટ દ્વારા અમે એને કામ કરાવી શકીએ છીએ. જો આ જે બાળક જે છે દીવેટ એ મીણ નાખી રહ્યા છે અને દીવેટ મૂકશે. શું નામ છે તારું? કીકુ. અચ્છા, શું બનાવ્યું? ગણપતિ અને કોડિયાર. હે? ગણપતિ કોડિયાર. અચ્છા, ગણપતિ કોડિયાર. ગણપતિ. ગણપતિ કોડિયાર. બરાબર. અચ્છા, અને આ બધા કલર કર્યા કોણે શીખવાડ્યું તમને આ બધું મીણબત્તી બનાવવાનું ને? હે? હા, સપેટ સાહેબે શીખવાડ્યું. હા, બરાબર. કેટલા ટાઈમથી તું છે અહીંયા? એક જ. કેટલામાં ભણે છે? હું તમને આ તરફ બતાવવા માંગીશ કે અહીંયા પેક થતા હોય છે. આ દીવા આ પ્રમાણે જે છે તૈયાર થઈ જતા હોય છે અને આ બોક્સ ની અંદર પેક કરવામાં આવતા હોય છે. શું કરે બેટા તું? પેકિંગ કરવાનું. અચ્છા, શું પેકિંગ કરે છે? બક્ષા અંદર દેવડે મૂકવાના. અચ્છા, દીવા બોક્સ ના અંદર મૂકવાના. બરાબર. તને સાહેબે શીખવાડ્યું બોક્સ ના અંદર દીવા મૂકવાનું? અચ્છા, બે મોટા અને બે નાના દીવા મૂકવાના. એવું છે? કેટલા દીવા મૂક્યા અંદર? હા, મુશ્કેલ. એવું છે? કેટલા દીવા મૂકવાના એક બોક્સ માં? મારી આજુબાજુ જમે જે જોઈ રહ્યા છો બધા માનસિક વિકલાંગ બાળકો છે, એ તેઓ મીણબત્તી બનાવી રહ્યા છે. અત્યારે મીણબત્તી કેવી રીતે બનાવી રહ્યા છે હું તમને બતાવું કે જે મીણ હોય છે તેને પીગળાવવામાં આવે છે. આ જે જોઈ રહ્યા છો તેને પીગળાવે અને બાદ તેની અંદર કલર નાખવામાં આવે છે. કલર નાખ્યા બાદ એને ફરમાની અંદર આ જે હોય છે તેની અંદર નાખવામાં આવે છે. તેના કારણે તેની ડિઝાઇન તૈયાર થતી હોય છે. અને ડિઝાઇન તૈયાર થયા બાદ કેવી ડિઝાઇન થાય છે બતાવો તો બેટા. જો આ પ્રકારની અલગ અલગ ડિઝાઇનો જે છે તે તૈયાર થતી હોય છે. જુઓ,
જો બધા અલગ અલગ ગુલાબ છે, હોડી છે, અલગ અલગ જે ડિઝાઇનો જે છે તે તૈયાર કરીને આ લોકો અહીંયા શીખવાનો પ્રયાસ કરતા હોય છે કે મીણબત્તી કેવી રીતે બને છે. અને આ મીણબત્તી બનાવવાનો, પગલુછણિયા બનાવવાનો કે પછી દીવા બનાવવાનો કારણ હેતુ માત્ર શિક્ષકોનો એટલો જ છે કે તેઓ શીખવવા માંગે છે. અમે આ શાળાની મુલાકાત લીધી, અહીંયા ઘણા બધા એવા બાળકોને મળ્યા, તેઓને અલગ અલગ તેમનામાં લક્ષણ છે. કોઈ બાળક સમજી શકે છે, કોઈ બાળક સહેજ પણ નથી સમજી શકતું, કોઈને આઈક્યુ લેવલ થોડા સારા છે, કોઈને આઈક્યુ લેવલ ખૂબ જ ખરાબ છે. આવા બધા બાળકોને આજે શિક્ષકો જે છે તે ભણાવી રહ્યા છે અને તેમને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે, તેમને દુનિયાદારી સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કેવી રીતે તેઓ સ્વનિર્ભર થઈ શકે છે. તેઓ વાંચતા લખતા તેમને બધું જ અહીંયા શીખવવામાં આવે છે. જીમ કેવી રીતે કરવી, બેસવું કેવી રીતે, કપડાં કેવી રીતે પહેરવા, શોર્ટના બટન કેવી રીતે બંધ કરવા, એ તમામ વસ્તુ જે છે આ બાળકોને શીખવાડવામાં આવી રહી છે. આપણી સાથે શિક્ષક છે, શિક્ષક સાથે વાત કરીશું કારણ કે આ શિક્ષકોને સલામ છે. જે શિક્ષકો બીજા સામાન્ય વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે એ તો સમજી જાય છે, પરંતુ જે વિદ્યાર્થી સમજી નથી શકતા તે વિદ્યાર્થીઓને ભણાવવું ખૂબ જ કઠણ હોય છે. આ શિક્ષક આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, આ વિદ્યાર્થીઓને તમે ભણાવી રહ્યા છો, શું મહેનત પડતી હોય છે, શું કઠિનાઈ અને કઈ શાળાનું છે અને શાળાનું નથી? ખોડિયા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની દિશા સ્કૂલ, આ શાળાની અંદર ઝીરોથી લઈ અને 25 વર્ષ સુધીના બાળકો અહીં આવતા હોય છે. એમાં 0-6 વર્ષના બાળકો માટે અર્લી ઇન્ટરવેન્શન યુનિટ અમે ચલાવીએ છીએ. એની અંદર બાળકોને ફિઝિયોથેરાપી, સ્પીચ થેરાપી અને સ્પેશિયલ એજ્યુકેશન આપીએ છીએ. તદઉપરાંત શાળાની અંદર 7 વર્ષથી લઈ અને 25 વર્ષના જે બાળકો છે એમનો બાળકનો જુદો જુદો બુદ્ધિઆંક હોય છે અને એ બુદ્ધિઆંક પ્રમાણે એ દરેક બાળકનું લેવલ જોઈ એનું એસેસમેન્ટ કરી અને એ બાળકનો બી અભ્યાસક્રમ વ્યક્તિગત એમનો જુદો જુદો નક્કી કરતા હોઈએ છીએ. આ બાળકોમાં મોટે ભાગે બિહેવિયરના પ્રોબ્લેમ હોય છે, એટલે આવા બધા પ્રોબ્લેમ આ બાળકની અંદર રહેતા હોય છે. અને એ બાળકોનું અમે એ બાળક કયા ફિલ્ડમાં એમાં કઈ એબિલિટી રહી છે એ એબિલિટી જોયા બાદ એ બાળકનો અમે પ્લાન બનાવીએ છીએ. આ બાળકો સ્પોર્ટની અંદર પણ ઘણા બધા બાળકો આગળ જતા હોય છે. આપણી સંસ્થામાંથી રાજ્ય સ્તરે, નેશનલ સ્તરે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પેશિયલ ઓલિમ્પિકમાં આપણા બાળકો મેડલ પણ લાવેલા છે. કલ્ચર એક્ટિવિટીમાં ઘણા બધા બાળકો આગળ જાય છે. અને આપણે જે આ વાત કરી વોકેશનલમાં બાળકોને જુદી જુદી એક્ટિવિટી શીખવી અને એ બાળકો પગભર થાય, અહીંથી જે શીખીને જાય અને એના ઘરે જઈ અને એ પગભર થાય એવા સંસ્થા દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે અને એનું પણ સમાજમાં પુનઃસ્થાપન થાય અને સમાજની મધ્યધારામાં જોડાય એવા સંસ્થાના પ્રયત્નો રહ્યા છે. બિલકુલ સાહેબ, આ જે દિવાળી અલગ અલગ જે એક્ટિવિટીઝ કરવામાં આવી રહી છે, શું શું એક્ટિવિટીઝ શાળાની અંદર કરવામાં આવે? અહીંયા બાળકોને વોકેશનલ એક્ટિવિટીની અંદર અમે ડોરમેટ બનાવીએ છીએ, દિવાળી નિમિત્તે કોડિયા બનાવીએ છીએ, મીણબત્તી બનાવીએ છીએ, ફાઇલ બનાવીએ છીએ, પેપર કવર બનાવીએ છીએ. આવી બધી જુદી જુદી એક્ટિવિટી બાળકોને શીખવવામાં આવે છે. આમાં જે નફો થતો હોય છે એ બાળકોની પાછળ વિકાસ, બાળકોનો વિકાસ કેવી રીતે વધુ સારો કરી શકાય એની પાછળ અમે વાપરતા હોઈએ છીએ. સાહેબ, ઘણી વખત એવા પણ બાળકો આવતા હશે ને જે એમના ગુસ્સો કરતા હોય, શિક્ષકો મનાવતા હોય પણ ના માનતા હોય, છતાં તમે મહેનત કરીને બાળકને શીખવાડો છો કે કેવી રીતે શાંત રહેવું, કેવી રીતે દુનિયાદારી શીખવો છો, કેવા કેવા કિસ્સાઓ આવે? આ બાળકોની અંદર એક તો ગુસ્સો વધારે કરવો, પછી જિદ્દી પણ વધારે હોય છે. ઘરેથી એ બાળક કંઈક પ્રોબ્લેમ થયો હોય તો એ અહીં આવીને એ પ્રોબ્લેમનો ઘણી વાર આપણી ઉપર એટેક પણ કરવાનો પ્રયત્ન કરતો હોય, પણ બાળકોને આપણે સતત એમને સમજાવવાથી, એમનું કાઉન્સેલિંગ કરવાથી બાળકોમાં ઘણો બધો સુધારો આવી શકતો હોય છે. બિલકુલ. તો આ હતા આ શાળાના શિક્ષક અને અહીંયા ઘણા બધા એવા શિક્ષકો જે છે તે આ બાળકોને સમજાવે છે અને તેઓને શીખવાનો પ્રયાસ કરે છે કે આ બાળકો કેવી રીતે આગળ વધી શકે.